મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ સમાચાર અમદાવાદથી, કે જ્યાં એક કારમાં આગ લાગી છે અને તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જ્યાં અમદાવાદના સનાથલ પાસે એક કારની અંદર આગ લાગી અને તપાસ કરતા આ આગ લાગેલી કારમાંથી દારૂનો જથ્થો મળ્યો છે. દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આ કારમાં આગ લાગી હતી, ફાયર બ્રિગેડની ટીમને આ અંગે તપાસ કરાય તો તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો. કાર માલિક અને કાર ચાલક અંગે હવે તપાસ કરવામાં આવી રહી છે. તો કાર માલિક અને કાર ચાલક તેની પૂછતાછમાંથી મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે. અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા યુનુસ. યુનુસ, કાર માલિક કે તેના વિશે અન્ય કોઈ માહિતી મળી શકી છે ખરી, અને શું છે સમગ્ર ઘટના? અમદાવાદ ફાયર બ્રિગેડને ગઈકાલે રાતની એના સમયે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એક કોલ મળ્યો હતો અને કારમાં આગ લાગી હોવાની માહિતી આપવામાં આવી હતી, જેને પગલે ફાયર બ્રિગેડ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યું ત્યારે કારની અંદર અગાઉથી જે પોલીસની શંકા હતી તે મુજબ દારૂનો વ્યાપક જથ્થો હતો. અને ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ આ મામલે જાણ કરવામાં આવી હતી અને ત્યાર પછી આ જે દારૂનો જથ્થો જે હતો એ અંગે તપાસ શરૂ કરવામાં આવેલી છે. DCP શિવમ વર્મા સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કારના નંબરને આધારે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે. સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ પોલીસની એક ટીમ કારની પાછળ હતી અને ઇનપુટ પણ મળેલા હતા કે આ પ્રકારની કારમાં દારૂનો જથ્થો હોઈ શકે છે. ત્યારબાદ આ કારમાં આગ લાગેલી હતી, કાર પલટી ખાઈ ગઈ હતી અને ત્યાર પછી આગ લાગેલી હતી, એટલે અકસ્માતની ઘટના પછી આગ લાગી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ કાર કોની હતી અને કાર ચાલક કોણ હતો, દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં લઈ જવામાં આવ્યો હતો, તમામ બાબતો અંગે હાલ તપાસ ચાલુ છે. આભાર યુનિસ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. હવે તપાસ ચાલુ છે અને આ આગ લાગેલી કારમાંથી જે દારૂનો જથ્થો મળી આવ્યો છે તો કાર માલિક અને કાર ચાલક તેની પૂછપાછમાં વધુ ખ્યાલ આવી શકશે, પરંતુ હાલ તો આ કારનો માલિક કોણ છે તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદના પાંચકુવા હરણવાડી પોળમાં આમેના ફ્લેટની અંદર આગ લાગી કે જ્યાં 70 લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. એપાર્ટમેન્ટના મીટર સેક્શનમાં આગ લાગી ગઈ. ફાયર ટીમ પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારે બનેલી ઘટનામાં રહેવાસીઓના જીવ તો તાળવે ચોંટી ગયા હતા. ફાયર ઓફિસર સુધીર ગઢવી આપણી સાથે જોડાયા છે. સુધીરભાઈ, આ સમગ્ર આગની ઘટના કઈ રીતે બની અને કેટલું નુકસાન થયું છે? સવારે 7:30 વાગે પાંચકુવા ફાયર બ્રિગેડને કોલ મળેલો હતો. એમાં આપણે આમેના કરીને ફ્લેટ છે પાછળ, પાંચકુવા ફાયર બ્રિગેડની પાછળ હરણવાળી પોળમાં, એટલે ત્યાંથી અમારી ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી, સ્ટાફ પહોંચ્યો ત્યારે નીચે મીટરના આગના ધુમાડા બહુ જ હતા, જેમાં પહેલા માળ અને બીજા માળ સુધી ધુમાડો ભરાઈ ગયો હતો. અને એ બધા માણસો લગભગ 60-70 માણસો બધા બધા હતા અને આજે પાછો રવિવાર હતો એટલે તમામ બધા ઘરે હાજર હતા બધા. એટલે એ બધાને આપણે પછી બે ફાયરમેનો અમારા મકબૂલ હુસેન અને બીજા રઈસ મોહમ્મદ ને મહેમૂદ વોરા 3 જણા ઉપર જઈ અને એ લોકોને ધાબાના રસ્તે બહાર કાઢ્યા હતા આપણે એ લોકોને. બિલકુલ ગઢવી સાહેબ, શું શોર્ટ સર્કિટને કારણે આગ લાગી કે અન્ય કોઈ ખામી જણાઈ રહી છે? શોર્ટ સર્કિટના કારણે, અને એમાં એવું હતું કે ભાઈ મીટરની નીચે આ લોકો એક કચરો મૂકેલો હશે કાપડનો કે કોથળા કોથળા, એના કારણે આગ વધારે પકડાઈ ગઈ હતી. એ અમે નીચે ત્યાં તપાસ કરી એટલે બધો નીચે બધો કચરો જોવા મળેલો મીટરની નીચે, અને ટોરેન્ટવાળા આવીને બી એ લોકોએ જાણ કરી કે ભાઈ શોર્ટ સર્કિટનું જ હતું. બિલકુલ, કેટલું મુશ્કેલ પડ્યું આ સમગ્ર કામગીરી, રેસ્ક્યુ કામગીરી કેટલી આખરે જહેમત ઉઠાવવી પડી આપણે? રેસ્ક્યુ કામગીરીમાં હતું કે સવારનો ટાઈમ હતો અને આને આજે પાછો રવિવાર હતો એટલે લોકો બધા ત્યાં તમામ ઘરમાં હતા અને આજુબાજુ કોઈ ઇન્ફોર્મેશન કરીને આપણને સુધી મેસેજ પહોંચાડવામાં એ લોકોને થોડીક વાર લાગી હતી. અને ત્યાંથી રૂબરૂ પાર્ટી આવીને અને ફાયર બ્રિગેડને ફોન કરીને આપણને ત્યાં બોલાવડાયા હતા અને ફાયર બ્રિગેડ ત્યાં ગયું, પણ ત્યાં આગળ એ લોકોની જે આજે રવિવારના કારણે જે લારીઓ બારીઓને જે બધું તે બધું રસ્તામાં અડચણરૂપ આવી હતી બધી, એટલે થોડીક એમાં ત્યાં આગળ અમારે થોડીક પહોંચવામાં થોડી તકલીફ પડે એવું હતું. ખૂબ ખૂબ આભાર સુધીરભાઈ, TV9 સાથે વાતચીત કરવા બદલ. તો વહેલી સવારે આ ઘટના ઘટી હતી અને હાલ ફાયર બ્રિગેડને જાણ કરાયા બાદ આગ પર કાબૂ મેળવી લીધો હોવાની વિગતો મળી રહી છે. ફાયર ઓફિસર આપણી સાથે વાતચીત કરી રહ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આખરે શોર્ટ સર્કિટ અને અન્ય ખામીને કારણે આ દુર્ઘટના ઘટી, મહા મુસીબતે તમામ લોકોને બચાવી શકાયા.